નમસ્કાર મિત્રો, એનઈપી એટલે કે નેશનલ એજ્યુકેશન પોલિસી 2020ની અમલવારી થઈ ચૂકી છે. જૂન 2023થી રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં બાલવાટિકા શરૂ થવા જઈ રહી છે. આ વિડીયોની અંદર આપણે બાલવાટિકાની ગાઈડલાઈન, શિક્ષક ભરતી વિશે અને બાલવાટિકામાં કેવી રીતે પ્રવેશ અપાશે તે આ વિડીયોની અંદર માહિતી મેળવશું. તો જોઈએ વિડીયો વિગતવાર. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ મુજબ બાલવાટિકાની જે ગાઈડલાઈન છે એની માહિતી મેળવીશું. તો શરૂઆતમાં પ્રસ્તાવના. ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020, નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 જાહેર કરવામાં આવે છે. બાળકના મગજનો 85% વિકાસ 6 વર્ષની ઉંમર સુધીમાં થઈ જાય છે. બાળકના મગજનો યોગ્ય વિકાસ તથા શારીરિક વૃદ્ધિ માટે શરૂઆતના 6 વર્ષ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વર્તમાન 10-2 મુજબના શૈક્ષણિક માળખામાં 3-6 વય જૂથના બાળકોનો સમાવેશ થતો ન હોવાથી શૈક્ષણિક માળખામાં પરિવર્તન કરી નવીન 5-3-3-4 મુજબ શૈક્ષણિક અને અભ્યાસક્રમ સંબંધિત માળખાની ભલામણ કરવામાં આવેલ છે. 3 વર્ષની ઉંમરથી જ પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણનો સમાવેશ કરવામાં આવ્યો છે અને તેનો ધ્યેય શરૂઆતથી જ બાળક સર્વાંગી અધ્યયન, વિકાસ અને સુખાકારીનો છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના સરળ અમલીકરણ માટે ગુજરાત સરકાર દ્વારા શાળા શિક્ષણ ટાસ્ક ફોર્સ સમિતિની રચના કરવામાં આવેલ છે. સમિતિ દ્વારા 5-3-3-4 મુજબના માળખાનો સ્વીકાર કરવા માટે ભલામણ કરવામાં આવેલ છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં સૂચવવામાં આવેલ શાળાકીય માળખાના 5-3-3-4 મુજબ પ્રથમ 5 વર્ષનું એટલે કે 3-8 વય જૂથના બાળકો અમલીકરણ કરવાની બાબત સરકારશ્રીના સક્રિય વિચારણા હેઠળ હતી. આ બાબતે સરકારશ્રીએ પુખ્ત વિચારણાના અંતે નીતિ નક્કી કરી તેનો અમલ ઠરાવેલ છે. હવે આપણે ઠરાવ જોઈએ. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના અમલીકરણ અંગે રાજ્ય સરકાર દ્વારા બનાવવામાં આવેલ શાળા શિક્ષણ ટાસ્ક ફોર્સ સમિતિ દ્વારા કરવામાં આવેલ ભલામણ મુજબ ગુજરાત રાજ્યમાં નીચે જણાવ્યા અનુસારનું શાળાકીય માળખું અમલમાં લાવવા માટેનો નિર્ણય કરવામાં આવે છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં સૂચવવામાં આવેલ શાળાકીય માળખું 5-3-3-4 મુજબનું રહેશે, જે નીચે દર્શાવ્યા પ્રમાણે હશે. હવે આપણે આ ચાર્ટનો અભ્યાસ કરીએ તો શરૂઆતના 5 વર્ષ એટલે પૂર્વ પ્રાથમિક શિક્ષણ તરીકે ઓળખાશે. નંબર 1, પૂર્વ પ્રાથમિકના 3 વર્ષ તે પૈકી બાળકની ઉંમરના 3 વર્ષ પ્લસ વર્ષથી પાયાના તબક્કામાં શરૂઆતના 2 વર્ષ આંગણવાડી અથવા પૂર્વ પ્રાથમિકની રહેશે. ત્યાર પછીનું 1 વર્ષ એટલે કે 5+ વર્ષથી 6 વર્ષની ઉંમર ધોરણ 1 પહેલાનું વર્ષ બાળવાટિકા તરીકે ઓળખાશે. નંબર 2, ધોરણ 1 અને 2 જે 5 વર્ષના ગાળાની અંદર જેને પૂર્વ પ્રાથમિક શિક્ષણ તરીકે ઓળખાશે. ત્યાર પછીના 3 વર્ષ જેને પ્રારંભિક શિક્ષણ તરીકે ઓળખાશે, જેમાં ધોરણ 3 થી ધોરણ 5 સુધી. પછીના 3 વર્ષ એને ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ, જેમાં ધોરણ 6 થી 8, અને પછીના 4 વર્ષ એટલે માધ્યમિક શિક્ષણ ધોરણ 9 થી ધોરણ 12 સુધીનું. ઉક્ત માળખા મુજબ પ્રથમ 5 વર્ષ એટલે કે બાળકની ઉંમરના 3 વર્ષથી વધુ પાયાના તબક્કામાં શરૂઆતના 2 વર્ષ આંગણવાડી અથવા પૂર્વ પ્રાથમિકમાં રહેશે અને ત્યાર પછીનું 1 વર્ષ એટલે કે બાળકની ઉંમરના 5 વર્ષથી વધુ એટલે કે ધોરણ 1 પહેલાનું વર્ષ બાળવાટિકા તરીકે ઓળખાશે, જેના અમલીકરણની વિગતો નીચે મુજબ રહેશે. નંબર 1, રાજ્યમાં આવેલ સરકારી તથા અનુદાનિત પ્રાથમિક શાળાઓ કે જે ધોરણ 1 થી શરૂ થતી હોય તે તમામ શાળાઓમાં શૈક્ષણિક વર્ષ 2023-24થી બાળવાટિકાના વર્ગો શરૂ કરવાના રહેશે. પ્રાથમિક શાળાઓમાં બાળવાટિકાની રચના પ્રાથમિક શાળાના ભાગ તરીકે જે તે શાળા પરિસરમાં કરવાની રહેશે. સ્વનિર્ભર શાળાઓમાં પણ સરકાર નિયત કરે તે વર્ષથી બાળવાટિકાના વર્ગો ફરજિયાત શરૂ કરવાના રહેશે. નંબર 2,
ખાનગી શાળાઓમાં પણ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના પ્રકરણ 1 મુજબ પૂર્વ પ્રાથમિકના 3 વર્ષ એટલે કે 3 થી 6 વર્ષ માટેની વ્યવસ્થા ફરજિયાત કરવાની રહેશે. એટલે કે પ્રકરણ 1 પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણ અને અધ્યયનનો પાયો. નંબર 3 શૈક્ષણિક વર્ષ 2023-24 થી 1 જૂનના રોજ 5 વર્ષ પૂર્ણ કરનાર બાળકોને બાળ વાટિકામાં પ્રવેશ આપવાનો રહેશે. અને વંચાણે લીધા ક્રમાંક 3 આગળ દર્શાવેલ રાજ્ય સરકારના જાહેરનામા મુજબ શૈક્ષણિક વર્ષ 2023-24 થી 1 જૂનના રોજ 6 વર્ષ પૂર્ણ કરનાર બાળકોને જ ધોરણ 1માં પ્રવેશ આપવાનો રહેશે. નંબર 4 બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ 2009 એટલે કે રાઇટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન એક્ટ 2009 એટલે કે આરટી એક્ટ 2009ની જોગવાઈ મુજબ સરકારી અને અનુદાનિત પ્રાથમિક શાળામાં વિદ્યાર્થી શિક્ષક રેશિયો ધ્યાને લેતી વખતે બાળ વાટિકાના વિદ્યાર્થીઓ અને ધોરણ 1થી ધોરણ 5ના વિદ્યાર્થીઓની સંયુક્ત સંખ્યાના આધારે સેટઅપ નક્કી કરવાનું રહેશે. તેમજ તે શિક્ષકોએ બાળ વાટિકાના વર્ગોમાં શિક્ષણ કાર્ય કરવાનું રહેશે અથવા બાળ વાટિકાના બાળકોના શિક્ષણ માટે શિક્ષક પ્રવાસી શિક્ષકની વ્યવસ્થા કરવાની રહેશે. નંબર 5 બાળ વાટિકામાં શિક્ષક નિમવાની જરૂરિયાત ઉપસ્થિત થાય તો નિમણૂક પામનાર શિક્ષકની ઓછામાં ઓછી પ્રાથમિક શિક્ષક પ્રમાણપત્ર એટલે કે પીટીસી, પ્રાથમિક શિક્ષણમાં ડિપ્લોમા એટલે કે ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશન ડીએલએડની લાયકાત ધરાવતા હોવા જોઈએ. પૂર્વ પ્રાથમિક શિક્ષક પ્રમાણપત્ર એટલે કે પ્રી પીટીસી અથવા ડીપીએસસી અભ્યાસક્રમ પૂર્ણ કરેલ હોય તેમને પણ નિમણૂક આપી શકાશે. પરંતુ આવા ઉમેદવારોએ રાજ્ય સરકાર નિયત કરે તે વધારાનો અભ્યાસક્રમ નિયત સમય મર્યાદામાં પૂર્ણ કરવાનો રહેશે. નંબર 6 અનુદાનિત એટલે કે ગ્રાન્ટ ઇન એઇડ પ્રેક્ટિસિંગ પ્રાથમિક શાળાઓ ધોરણ 1થી શરૂ થતી હોય ત્યાં આગામી શૈક્ષણિક વર્ષ 23-24થી બાળ વાટિકાના વર્ગો શરૂ કરવાના રહેશે. નંબર 7 રાજ્ય સરકારના અન્ય વિભાગો દ્વારા સંચાલિત આશ્રમ શાળાઓમાં ધોરણ 1થી ધોરણ 8ના વિદ્યાર્થીઓ માટે નિવાસ સાથેની શિક્ષણ વ્યવસ્થા હોય છે. બાળકોની વયકક્ષાને ધ્યાને લેતા આશ્રમ શાળાઓમાં બાળ વાટિકાના વર્ગો શરૂ કરવાના રહેશે નહીં, પરંતુ અન્ય શાળા કે નજીકની આંગણવાડીમાં બાળ વાટિકાનો અભ્યાસ પૂર્ણ કરીને આવનાર બાળકને પણ આશ્રમ શાળામાં ધોરણ 1માં પ્રવેશ આપી શકાશે. નંબર 8 જે તે સરકારી અને અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં બાળ વાટિકાના વર્ગો શરૂ કરવામાં આવતા જે તે શાળામાં ઉપલબ્ધ ભૌતિક સુવિધાઓનો જ ઉપયોગ કરવાનો રહેશે. નંબર 9 રાજ્યમાં ખાનગી રીતે ચાલતી પૂર્વ પ્રાથમિકના 3 વર્ષ એટલે કે 3-6 વર્ષ પાયાના શિક્ષણ માટેની સંસ્થાઓના નિયમન અંગેની કાર્યવાહી પૂર્વ પ્રાથમિક વિનિયમ સત્તાધિકારી પ્રી પ્રાઇમરી રેગ્યુલેટરી ઓથોરિટી હસ્તક કરવામાં આવશે અને આ સંસ્થાઓના નિયમન માટે શિક્ષણ વિભાગ દ્વારા અલગથી નિયમો બહાર પાડવામાં આવશે. નંબર 10 બાળ વાટિકાના બાળકોને ભણાવવા માટેનો અભ્યાસક્રમ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં સૂચવ્યા મુજબ ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ એટલે કે જીસીઆરટી દ્વારા અલગથી તૈયાર કરી બહાર પાડવાનો રહેશે અને તે મુજબનો અભ્યાસક્રમ તમામ સંસ્થાઓમાં ભણાવવાનો રહેશે. હવે મિત્રો, બાળવાટિકા શિક્ષક તાલીમ આયોજન વિશે આપણે માહિતી મેળવીએ તો તાલીમનું માળખું આ પ્રમાણે છે કે જીસીઆરટી ગાંધીનગર દ્વારા જે લોકોએ પાઠ્યપુસ્તકની રચના કરી છે તે લોકો કેઆરપી તરીકે કામ કરશે અને એ લોકો જીસીઆરટી દ્વારા આરપી એટલે કે રિસોર્સ પર્સન તૈયાર કરશે. ત્યારબાદ રિસોર્સ પર્સન જે છે એ ડાયટમાંથી એમટી મિત્રોને તૈયાર કરશે અને એમટી મિત્રો જે છે એ ડાયટ કક્ષાએ ટીચર્સ ટ્રેનિંગનું આયોજન કરશે. તો આ રીતનું તાલીમી માળખું રહેલું છે. હવે જોઈએ બાળ વાટિકા શિક્ષક તાલીમનું આયોજન તારીખવાર. જીસીઆરટી ગાંધીનગર દ્વારા આરપી મિત્રોની તાલીમ 29/5/23 થી 31/5/23 દરમિયાન
આયોજન કરેલ છે. ત્યારબાદ એમટી મિત્રોની તાલીમ ડાયટ કક્ષાએ 5 જૂનથી 10 જૂન સુધીમાં કરવાનું આયોજન છે, અને ટીચર્સ ટ્રેનિંગ એટલે કે તાલુકા યાનિ કે બ્લોક કક્ષાએ 19/6/23 થી 30/6/23 દરમિયાન આયોજન કરેલ છે. થેન્ક યુ.